स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथ नी अंदर तरंग 83 पूर 6 एनी अंदर छेल्ले कथा लखे छे। भगवान श्री हरि जूनागढ़ थी निकली वडार गाम थई थाना गालोल गाम नी अंदर आव्या छे। त्याना मावा भगत छे, ए बहु प्रेमी छे, एने आखा गाम माथी दूध भेगू कर्यू छे। महाराज अने संतो भक्तोने दूध जंबा आप्यू त्यारे दरबारोए छास मगावीने पीधी छे, दूध पीधू नथी। भगतने दुःख थयું, महाराजने प्रार्थना करी। મહારાજે એનું હૃદય સાચવવા કીધું કે અમે અને સંતોએ દૂધ પીધું છે, દરબારોને ખાંડ વિના દૂધ ભાવે નહીં, સાકર જોઈએ। ભગતને જ્યારે દુઃખી થતા જોયા ત્યારે મહારાજે દરબારોને પછી કડક શબ્દોમાં કીધું કે જે દૂધ પીવે એ જ અમારી ભેગા રહે, નહીં તો ઘરે જાઓ। દરબારોએ પોતાનો સ્વભાવ ટાળી દૂધ પીધું। પછી મહારાજ પધરામણીએ માવા ભગતની પ્રાર્થનાથી મહારાજ પછી પધરામણીએ ગયા છે। જેને જેને ઘેર દૂધની સેવા જેને કરી તેને ત્યાં પધરામણી કરી, પછીથી દરબારને ઘરે ગયા। દરબારે એક સોનામોર મૂકી, નાળિયેર મૂક્યું અને મહારાજની પૂજા કરી। અંતકાળે ભગવાને એને અક્ષરધામમાં લેવા માટેનો કોલ આપ્યો। આગળ આધારણ સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે। પૂર છઠ્ઠું તરંગ 84। શ્રી હરિ ગયે જેહિ ભુવન હિ, પ્રસન્ન ભયે તેહિ જન, આઈ પરે હરિ ચરણ મે, મગન ભયે અતિ મન, આઈ પરે હરિ ચરણ મે, મગન ભયે અતિ મન, એક શ્રી ફલ લાઈ કે હરિ કો દિયે કર માહી, કુમકુમ દિયે ચંદ હિ, ચાઉર સે વધાયે તાહી, કુમકુમ દિયે ચંદ હિ, ચાઉર સે વધાયે તાહી। પધરામણીમાં શ્રી હરિ જે જે ઘેર ગયા તે લોકો ખુશ થયા, આવીને શ્રીહરિના ચરણોમાં પડ્યા અને મનમાં ઘણા જ રાજી થયા। એક એક શ્રીફળ લાવીને તેમણે શ્રીહરિના હાથમાં આપ્યું, કપાળમાં કુમકુમનો ચાંદલો કર્યો અને ચોખાથી વધાવ્યા। છેલ્લે માવા ભક્તને ઘેર શ્રીહરિ પધાર્યા, તેમને જોઈને પ્રસન્ન થયેલા શ્રીહરિ અશ્વ ઉપરથી નીચે ઉતર્યા અને એક પલંગ બિછાવી દીધો હતો। આવીને શ્રીહરિ તેના ઉપર બેઠા। ઘરમાં જેટલા મનુષ્યો હતા તે બધા આવીને શ્રીહરિના ચરણોમાં પડ્યા। મહારાજ થાના ગાલોલ ગામની અંદર છે। માવા ભગતે મહારાજને કીધું છે
કે મહારાજ તમારી મરજી હોય એવી રીતે તમે કરો, તમારે પધરામણી કરવી હોય તોય ભલે, ગામના લોકોની તો ઈચ્છા છે પધરામણી કરવાની, તો મહારાજ કે અમે કરીએ, માવા ભગત કે મહારાજ તમારી મરજી, અમારી અરજી હોય પણ મરજી તો તમારી હોય, તમને જે ઈચ્છા થાય પ્રભુ એમ તમે કરો. અને ત્યારે ભગવાન એ પ્રેમી ભક્તો જેને પોતાના ઘરમાંથી દૂધ આપ્યું મહારાજ માટે, સંતો માટે, ભક્તો માટે, એ બધાને રાજી કરવા માટે મહારાજ પધરામણીએ નીકળ્યા છે. મસાલ મગાવી છે, મસાલમાં પૂરવા માટેનું દિવેલ પણ માવા ભગત પાસે નથી, પરંતુ ભગવાન શ્રી હરિ માવા ભગતના ભાવને વશ થઈને ઘેર ઘેર ફર્યા, સંતોને દરબારોને પાદરમાં રાખ્યા છે, અને મહારાજ પોતે માવા ભગત સાથે જેને જેને ઘેર દૂધ લાવ્યા હતા એને ઘેર ફર્યા. બધાને મહારાજે, મહારાજની બધાય ભક્તોએ પૂજા કરી, નાળિયેર દીધું, કંકુનો ચાંદલો કર્યો, ચોખા ચડાવ્યા. પછીથી મહારાજ છેલ્લે માવા ભગતને ઘેર ગયા. માવા ભગતને જ્યારે મહારાજે એમ કીધું અમે તમારે ઘેર આવીએ, ત્યારે માવા ભગતે એમ જ કીધું મહારાજ તમારી મરજી. એમણે પધરામણી કરવા માટેની પ્રાર્થના કરી હતી, પણ મહારાજને કોઈ આગ્રહ નહોતો કર્યો. છેલ્લે મહારાજ માવા ભગતને ઘેર ગયા, ત્યાં પલંગ બિછાવીને મહારાજને બેસાડ્યા, મહારાજની પૂજા કરી, અને ઘરની અંદર જેટલા બધા હતા એ બધાય મહારાજની પાસે આવીને પગે લાગીને ચરણોમાં પડ્યા. શ્રી હરિ કે પૂજા સબહી કીને, એક એક શ્રી ફલ હીલીને, શ્રી હરિ આગે દરસો લાયે, શ્રી હરિ આગે દરસો લાયે, કુમ કુમ ચંદ હિકીને તાઈ, કુમ કુમ ચંદ હિકીને તાઈ, ભક્ત કરન લગે હરિ સે બાતા, ભગવાન પ્રગટે તુમ સાક્ષાતા, યામે નહી સંદેહ હિલેશા, યામે નહી સંદેહ હિલેશા, હમકુ દ્રઢ જનાયે એસા, હમકુ દ્રઢ જનાયે એસા. પછી માવા ભક્ત શ્રીહરિની સાથે વાતો કરવા લાગ્યા. માવા ભગત છે ને સાધુ સ્વભાવના ભગત છે. શ્રીજી મહારાજને માવા ભગત સાથે બહુ જ આત્મીયતા હોય એવું માવા ભગતના જે મહારાજે આગલા તરંગમાં વખાણ કર્યા એના ઉપરથી લાગે છે. જે સાધુ સ્વભાવવાળું કોઈ પણ વ્યક્તિત્વ હોય એ ભગવાનને ગમી જાય છે. આપણે મહારાજની સાથે જો આપણા આત્માને મેળવવો છે, મહારાજની સાથે જો આપણે ખરેખરી મિત્રતા કરવી છે, મહારાજની સાથે જો આપણે ખરેખરી છેડાછેડી કરવી છે, મહારાજની સાથે જો આપણે આપણા સંબંધને જોડવો છે અને જોડ્યા પછી અખંડ રાખવો છે, તો સૌથી પહેલી જરૂર પડશે આપણી અંદર સાધુપણું. આપણો સ્વભાવ સાધુ થશે તો મહારાજનો સંબંધ અટૂટ આપણી સાથે રહેશે. કેવો સાધુ સ્વભાવ આપણો થવો જોઈએ એ આગળ વાતમાં આવશે. એવો આપણો સ્વભાવ થશે તો મહારાજ સાથેનો આપણો સંબંધ ક્યારેય પણ તૂટશે નહીં. માવા ભગતનો સાધુ સ્વભાવ છે. મહારાજની સાથે વાતો કરવા લાગ્યા. તેઓ બોલ્યા, અમને તો એવું દ્રઢ સમજાય છે કે આપ સાક્ષાત ભગવાન પ્રગટ થયા છો, તેમાં કોઈ પ્રકારનો સંશય નથી. અમે બીજા લોકો આગળ જ્યારે આપના ભગવાનપણાની વાત કરીએ છીએ ત્યારે તેમને તે વાત તરત માન્યામાં આવતી નથી, પણ તે જ વાતને જ્યારે સંતો કહેવા લાગે છે ત્યારે તેમને તરત મનાય છે. માવા ભગત, ભગવાન શ્રીહરિ કો યહ બાત કહે રહે હૈ કે જબ આપકી બાત હમ કિસી કો કહેતે હૈ તો ઉસકો માનને મેં નહીં આતી હૈ, લેકિન જબ આપકે સંત લોગ આપકી બાત કહેતે હૈ તો તુરંત
जो सामने व्यक्ति होता है उसको स्वीकार कर लेता है। उनको आश्चर्य लगता है कि हम बहुत सी बात करते हैं लेकिन कोई सुनता नहीं, उसको भगवान का निश्चय होता नहीं, और आपके संत लोग जब बात करते हैं तो निश्चय हो जाता है। ऐसा मावा भक्त नाम के जो हरिभक्त है, उन्होंने अपने घर भगवान का पूजन करके यह बात की है। अमे जारे बीजा लोको आगळ आपनुं नाम लईए छीए त्यारे ते नरनारी बधाना शरीर थड़के छे, भयथी ध्रुजी जाय छे, पण अमे तो मनमां एवुं मानीए छीए कि आपना स्वरूपने समझ्या विना कोईनो मोक्ष थवानुं नथी। मावा भगत कहे छे अमे कोईने वात करीए तो ध्रुजे छे तमारी वात करीए तो, कारण के स्वामीनारायण संप्रदायना भगवान स्वामीनारायण आश्रित थवानुं थाय એમાં સૌથી પહેલાં દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં વટલાવું નહીં પાંચ વર્તમાન પાડવા પડે। ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થાય એટલે પૂજા કરવી પડે, ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થાય કંઠી રાખવી પડે, તિલક ચાંદલો રાખવો પડે, ડુંગળી લસણ ન ખવાય, આ જગ્યાએ ન જવાય, આવું ન જોવાય, આવું ન સંભળાય, કિસી કો બંધન મેં રહેના અચ્છા નહીં લગતા। ऐसा कह दो कि आपको जो भी करना है वो करो लेकिन मंदिर आओ बस, तो कई लोग आने लगेंगे। लेकिन ऐसा आप कहोगे कि ये नहीं खाना, ये नहीं पीना, ये नहीं देखना, ऐसा नहीं सुनना, ऐसा स्पर्श नहीं करना, तो फिर कहेंगे सोचेंगे, क्योंकि धर्म की जब बात आती है तब जीव कायर हो जाता है, और जब विषय की बात आती है तब जीव सुरवीर हो जाता है। जगत की ओर जीव अपने आप जन्मों जन्म से चलता है, और सत्संग की बात जो माया का प्रवाह है उससे उल्टी दिशा में चलना है। माया का प्रवाह ऐसा है और सत्संग में उसके सामने जाना है। जब तक संत में प्रीति नहीं हो जाती, जब तक भगवान में प्रीति नहीं हो जाती, जब तक शास्त्र में श्रद्धा और विश्वास नहीं आ जाता, तब तक माया के प्रवाह के सामने चलना बहुत कठिन है। ये माया का प्रवाह ऐसा है, कई जीवात्माओं को, बिलियंस बिलियंस ऑफ जीवात्माओं को माया के प्रवाह में, वो माया का प्रवाह ले जाता है। लेकिन जिस जीवात्मा को भगवान के साथ, भगवान के संत के साथ, भगवान के भक्त के साथ प्रीति हो जाती है और शास्त्र में विश्वास आ जाता है, जो शास्त्र में लिखा है वो सच है, तो वो माया का प्रवाह जिस दिशा में है उससे उल्टी दिशा में चलना शुरू करता है। जैसे शाम को आप लोग सब ऑनलाइन होकर कथा सुनते हैं, मंदिर आके कथा सुनते हैं, कई लोग इसी समय टीवी पर मूवी देखते होंगे, उनका माया के प्रवाह में जाना है, हमारा माया के प्रवाह से विरुद्ध हम चलते हैं, भगवान के बल से चलते हैं। गुरुजी जैसे बड़े महान संत की कृपा से चलते हैं, शास्त्र और संत के मार्गदर्शन से चलते हैं और भक्तों के सहकार से चलते हैं। हमको उनमें प्रीति हो गई है, शास्त्र में श्रद्धा हो गई है, तो हम सब चल सकते हैं। जिसको इसमें श्रद्धा नहीं है, भगवान और संत में प्रीति नहीं है, तो वो अभी इस समय जन्म और मृत्यु का सामान तैयार करते हैं। हम जन्म और मृत्यु से रहित होने के लिए तैयारी करते हैं, वो अनंत जन्म और अनंत बार मृत्यु होने की तैयारी करते हैं। इतना फर्क हो जाता है। मावा भगत कहे छे अमे जारे बीजा लोको आगळ आपनुं नाम लईए छे त्यारे बधा थड़की उठे छे, ध्रुजी उठे छे। स्वामीनारायणना भगत थावानुं, स्वामीनारायणना साधु जाए एटले सौथी पहेलुं जीवने एम थाय कंईक तो नियम देशे छे, સાધુ પાસે જઈશ એટલે કંઈક નિયમ દેશે, એટલે કે જવાનું જ નહીં કારણ કે કંઈક નિયમ ભટકાડી દે,
જીવનો આવો સ્વભાવ, માવા ભગત કે બધાએ તમારું નામ સાંભળીને ધ્રુજે છે પ્રભુ, તમારા સ્વરૂપને સમજ્યા વિના કોઈનો મોક્ષ નથી થવાનો એ અમને ખબર છે. આ કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણનો સિક્કો ચાલે છે, આ કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણનો સિક્કો છે, આ કળિયુગની અંદર ભગવાન શ્રીહરિ પાસે આત્યંતિક કલ્યાણ કરવાનો રાઈટ છે. કળિયુગની અંદર જે જીવને આત્યંતિક કલ્યાણ જોતું હશે એને ભગવાન સ્વામિનારાયણને ઓળખવા પડશે, ભગવાન સ્વામિનારાયણને ભજવા પડશે, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને અનુસરવું પડશે. કળિયુગની અંદર તો ભગવાન સ્વામિનારાયણનું હાલે છે. ત્યારે શ્રીહરિ બોલ્યા, આ એક સનાતન કાળની રીત છે, આજની કોઈ નવી રીત નથી. હું તમને પ્રેમથી વાત કહું છું, મહારાજ માવા ભગત સાથે બહુ સરસ વાતો કરે, મીઠી મીઠી, એટલી બધી આત્મીયતા છે. આગલું તરંગ વાંચ્યું ત્યારે પણ લાગે કે મહારાજને માવા ભગતને બહુ સરસ આત્મીયતા છે. આ તરંગમાં પણ આપણને લાગે કે મહારાજને માવા ભગતને પ્રીતિ ખૂબ સારી છે. માવા ભગતને મહારાજ કે ભગત આ કાંઈ નવું નથી, તમે વાત કરો છો ને લોકો ધ્રુજી જાય છે, એ નવું નથી, આ તો અનાદિની રીત છે. ભગવાન જાણે કે દોહે દ્વારા પ્રસિદ્ધ સબ જાનત સંસારા, વજ્ર કોકોટ રચાય જે હા, વજ્ર કોકોટ રચાય જે હા, તોપ કરી કે ન પરે તે હા, તોપ કરી કે ન પરે તે હા. ભગવાનને જાણવા ઓળખવાના બે દ્વાર છે, તેને આખું જગત જાણે છે. કોઈ વજ્રનો કિલ્લો એવો કરાવ્યો હોય કે તે તોપથી તૂટે નહીં, તે કિલ્લામાં જવા માટે કરોડો ઉપાય કરે તો પણ દરવાજા સિવાય ક્યાંયથી પ્રવેશ થઈ શકે નહીં, એવો હોવા છતાં તે કિલ્લો સિદ્ધ પુરુષને અને પંખીને અંતરાય કરી શકતો નથી. મહારાજ માવા ભગતને કે ભગવાનને જાણવા ઓળખવાના બે દરવાજા છે, કયા દરવાજે આગળ આવશે. પછી મહારાજે એમ કહ્યું, આખું જગત આ વાતને જાણે છે, વજ્રનો કિલ્લો કરાવેલો હોય અને એને કોઈ દરવાજો જ મૂકવામાં ન આવ્યો હોય, એની અંદર કોઈને જવું હોય તો દરવાજા સિવાય તો જવાય જ નહીં. તો દરવાજા સિવાય જવાય નહીં તો અંદર જઈ શકે કોણ? તો અહીં આગળ કીધું, એક સિદ્ધ પુરુષ. સિદ્ધ પુરુષ છે એને કોઈ આવરણ નડતું નથી. મહારાજે પણ વચનામૃતમાં કીધું, એવા સિદ્ધ પુરુષ છે એ લાખો ગાંવ દૂર પડેલી વસ્તુને હાથે કરીને ઉઠાવી લે છે. દૂર શ્રવણ શક્તિ એમાં હોય છે, લાખો ગાંવ દૂર થતી વાતને અહીં બેઠા તકા સાંભળે છે. દૂરદર્શન અને દૂર શ્રવણની શક્તિ સિદ્ધ પુરુષોમાં હોય છે. તેવા સિદ્ધ પુરુષો છે એને વજ્રનો કિલ્લો નડતો નથી. પંખી છે એ પંખીને વજ્રનો કિલ્લો નડતો નથી, એ તો ઉપરથી જતું રહે આકાશમાંથી. પંખીને દરવાજાની જરૂર નથી, કિલ્લો ઉપરથી તો ખુલ્લો જ હોય. પંખી જઈ શકે છે, સિદ્ધ પુરુષો જઈ શકે છે કિલ્લામાં, પણ સામાન્ય વ્યક્તિ નથી જઈ શકતો. મહારાજ વાત કરે છે ને, મહારાજ કહે છે ભગવાનને જાણવાને ઓળખવાના બે દરવાજા છે. એટલું વાત અધ્યાહાર રાખી મહારાજે થોડું વિષયાંતર કરીને બીજી વાત કરી છે કે જેમ કિલ્લાની અંદર કોઈ સિદ્ધ પુરુષ કે પક્ષી જ જઈ શકે, વજ્રના કિલ્લામાં બીજો કોઈ ન જઈ શકે, એવી રીતે ભગવાન કે ભક્ત અનાદિ જે તે પંચી સિદ્ધ હી જાનના તે તે અનનિશ્ચે રૂપ કોટ હી જે હો, અનનિશ્ચે રૂપ કોટ હી જે હો, તાકુ અંતરાય ન કરે તે હો, તાકુ અંતરાય કરે ન તે હો. મોક્ષ ભગવાનને જાણવા માટેના કયા બે દરવાજા છે એ વાતને અત્યારે મહારાજે પડતી મૂકી છે, એ હવે આવશે. પણ મહારાજે વચ્ચે એ વાત કરી, જેવી રીતે પેલો વજ્રનો કિલ્લો હોય અને સિદ્ધ પુરુષ અને પક્ષી સિવાયના કોઈ અંદર ન જઈ શકે, એવી જ રીતે ભગવાનના જે અનાદિકાળના ભક્તો છે તેને સિદ્ધ પુરુષ અને પંખી જેવા જાણવા,
તેમને અનિશ્ચયરૂપ સંશયરૂપ કિલ્લો ભગવાન પાસે જતા રોકી શકતો નથી, અર્થાત તેમને સંશય ક્યારેય થતો નથી. માવા ભગત, તમે કહો છો ને કે તમે જ્યારે વાત કરો છો ત્યારે સામેના વ્યક્તિ ધ્રુજી જાય છે, એને નિશ્ચય થતો નથી. અમે ગમે એટલી વાત કરીએ તો નિશ્ચય થતો નથી, કારણ કે એનો અનિશ્ચયરૂપી વજ્રનો કિલ્લો છે ને એ બહુ મજબૂત હોય, બહુ મજબૂત હોય. એટલે એ અનિશ્ચયરૂપી વજ્રનો કિલ્લો એવો હોય, સંશયરૂપી કિલ્લો એવો હોય કે એની અંદર વાત પેસે નહીં. પણ જે અનાદિના ભક્તો છે, જન્મો જન્મથી ભગવાનના માર્ગે ચાલેલા છે એવા ભક્તો છે ને, એ ભક્તો સિદ્ધ પુરુષ અને પંખી જેવા છે. એ લોકો અનિશ્ચયરૂપી કિલ્લાને તોડી ભગવાનના નિશ્ચયરૂપી તખત ત્યાં સુધી પહોંચી જાય છે. કિલ્લામાં રહેલું ભગવાનનું નિશ્ચયરૂપી તખત ત્યાં સુધી જે જન્મો જન્મનો ભક્ત છે પહોંચી જાય છે. આ વાત કહેવા પાછળનો શ્રીજી મહારાજનો તાત્પર્ય એટલું જ છે કે જેવી રીતે સત્સંગની અંદર આપણે ઘણા બધા ભક્તો આપણે બધાય છીએ મુમુક્ષુઓ, એમાં આપણે જોતા હોઈએ કે ઘણાક મુમુક્ષુ એવા છે કે જેને એક જ વાર ભગવાનની વાત સાંભળી, એક જ વાર, અને બસ સત્સંગમાં ચડવા લાગ્યા. એક જ વખત કોઈકે કીધું આપણે આ માર્ગે ન ચલાય, આપણે આવું ન કરાય, આપણે આવું ન સંભળાય, આપણે આ પ્રકારનું કરાય. એક જ વાર, બીજી વખત એને કહેવું જ નથી પડ્યું. એ અનાદિકાળનો ભગવાનનો ભક્ત છે. એને કીધું કે આ ભગવાન સર્વોપરી છે, હા પડી ગઈ. આટલા ધર્મ પાડવાના, હા પડી ગઈ. આવો આત્મા છે, આવા પરમાત્મા છે, હા પડી ગઈ. એમાં ચાલવા માંડ્યો, કારણ કે એ જન્મો જન્મનો ભગવાનનો ભક્ત છે એટલે એની અંદર એ વાત પેસી શકે. પણ જે જન્મો જન્મનો નથી એને વાત અંદર પ્રવેશ ન કરી શકે. એટલે મહારાજ માવા ભગતને કે તમે હિંમત હારશો નહીં, જે જન્મો જન્મનો મુમુક્ષુ હોય એને વાત તરત અસર કરે, જે જન્મો જન્મનો ના હોય એને થોડી વાર લાગે. એની માટે છે ને પછી અમે સ્પેશિયલ રાખેલા છે. એટલે માવા ભગતને વાત કરવાનો ઉત્સાહ તૂટે નહીં એટલે મહારાજે આ વાત કરી. હવે મહારાજ આગળ વાત કરે છે. ભગવાન કી સુનત બાત હી તરત નિશ્ચય હો જાય, તાબિન જીતને જાનહી સંત દ્વાર હે તાય, તાબિન જીતને જાનહી સંત દ્વાર હે તાય. જે અનાદિ ભક્તો છે તેને તો ભગવાનની વાત સાંભળતા તરત ભગવાનનો નિશ્ચય થઈ જાય છે. તમે માવા ભગત વાત કરશો ને તોય એને નિશ્ચય થઈ જાય, કારણ કે અનાદિનો ભગત છે. વાટ તૈયાર હોય, ઘી પૂરેલું હોય, દિવાસળી હોય, સાથે બાકસ હોય, બસ આમ પ્રગટાવો ત્યાં દીવો પ્રગટી જાય, એને વાર લાગતી નથી. પરંતુ ઘી નથી, વાટ નથી, કપાસ એટલે વાટ નથી, ઘી નથી, દિવાસળી નથી, હાલો હવે દીવો કરવો છે તો, દિવાસળી છે પણ વાટ નથી તો, વાટ છે પણ દિવાસળી નથી તો, તોય નહીં થાય. એમ જેની અંદર જન્મો જન્મની મુમુક્ષુતા રૂપી ઘી પડેલું હોય ને, અને જે જન્મો જન્મથી સત્પુરુષના સંગે કરીને ઘડાયેલી વાટ જેવો હોય ને, એને ભગવાનનો ભક્ત મળે કે ભગવાનના સંત મળે કે સત્પુરુષ મળે, આમ પ્રગટાવે ત્યાં પ્રગટી જાય દીવો. પણ વાટ પડી છે પણ ઘી નથી, તોય ના પ્રગટે એટલે એમાં વાર લાગે. હવે એ પ્રોસેસ કોણ કરે? તો મહારાજ કહે છે, જે અનાદિ ભક્તો છે તેને તો ભગવાનની વાત સાંભળતા તરત ભગવાનનો નિશ્ચય થઈ જાય છે, તે વિના બીજા જે લોકો છે તેને માટે પહેલું દ્વાર સંત છે અને બીજો દરવાજો હરિભક્તો છે. ભગવાનને જાણવા અને ઓળખવાના બે દરવાજા છે. ઘણાક ભક્તો સત્સંગમાં એવા હોય છે કે જેને કોઈ હરિભગતનો યોગ થયો અને એ તરત સત્સંગની અંદર આગળ ચડવા લાગ્યા હરિભગતના યોગથી, તો એ પૂર્વના અનાદિકાળના ઘણા જન્મોથી ઘણા સમયથી ભગવાનના ભક્ત છે એટલે એને તરત ભક્તિ વધી ગઈ. પણ ઘણા કેવા છે કે જેને ભગવાનના ભક્તથી એ સત્સંગમાં ના આવે, પણ સંત જો એની પાછળ મહેનત કરે તો થોડા થોડા સત્સંગમાં આવતા થાય,
અને ઘણા કેવા છે કે સંતને પણ વર્ષો સુધી મહેનત કરવી પડે ત્યારે માંડ માંડ સત્સંગમાં ચાલતા થાય, પણ એટલી વાત નક્કી છે કે જેને ભગવાનને જાણવા હોય ને ઓળખવા હોય એના દરવાજા બે જ છે, પહેલું દ્વાર સંત અને બીજો દરવાજો હરિભક્તો. દુજે હરિજન દ્વાર હે તાબિન દ્વાર ન કોઉ, સત્સંગ શાસ્ત્ર હમ કહત સંત તપ તીર્થ સબ સો. સંત અને હરિભક્તો સિવાય બીજું કોઈ દ્વાર જ નથી. ભગવાનને જાણવાને ઓળખવાના બે જ દ્વાર સંત અને ભગવાનના ભક્ત, બે જ છે. શાસ્ત્રના કીધું, ભગવાનને જાણવા અને સમજવામાં શાસ્ત્રન કીધું, કારણ કે શાસ્ત્રમાં તો બધી જ વાત લખેલી હોય. શ્રીજી મહારાજ ગરડા મધ્યના 13મા વચનામાં કહે છે, જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે અને એ જ્યારે ભગવાનની વાત કરે ત્યારે ભગવાનનો નિશ્ચય સત્પુરુષના મુખથી થાય છે. શાસ્ત્રમાં બધી વાત લખેલી હોય પણ જીવાત્માને સીધી સમજાતી નથી, સમજાય છે તો પૂરી સમજાતી નથી, અધૂરી સમજાય છે અથવા ઊંધી પણ સમજાઈ જાય છે. માટે વાતને સમજવા માટે સત્પુરુષની જરૂર પડે, સંતની જરૂર પડે. પહેલો દરવાજો સંત અને બીજો દરવાજો હરિભક્તો છે. સંત અને હરિભક્તો સિવાય બીજું કોઈ દ્વાર જ નથી. અમે તો કહીએ છીએ, મહારાજ કહે છે, સત્સંગ શાસ્ત્ર તપ અને તીર્થ એ બધું સંતો જ છે. મહારાજની સમજણ આપણને કેવું મહારાજને સમજાવવું છે ફરીથી વાંચું છું. સત્સંગ કો, શાસ્ત્ર કો, તપ કો કે તીર્થ કો, એ બધું સંતો જ છે. સત્સંગ ઇક્વલ ટુ સંત, શાસ્ત્ર ઇક્વલ ટુ સંત, તપ ઇક્વલ ટુ સંત, તીર્થ ઇક્વલ ટુ સંત. નીલકંઠ વર્ણી આખું ભારત ફર્યા, આખું ભારત. મહારાજ ગૃહ ત્યાગ કરી નીકળ્યા તો નીલકંઠ વર્ણી સ્વરૂપે આખું ભારત ફર્યા, આખો હિમાલય ખેડી નાખ્યો. દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તરના ચારે ચાર ધામમાં મહારાજ જઈ આવ્યા. કોઈ ધામ બાકી ના રાખ્યું, કોઈ પવિત્ર તીર્થભૂમિ બાકી ન રાખી, કોઈ પવિત્ર નદી બાકી ન રાખી. હિમાલયના શિખરોથી માંડીને હિમાલયની ખીણો સુધીની બધી જ જગ્યાઓએ મહારાજ ફર્યા. તીર્થાટન કરતા 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 શ્રીજી મહારાજનું સાચું તીર્થ મુક્તાનંદ સ્વામી બન્યા. માટે મહારાજ કહે છે, અમે તીર્થ કહીએ તો પણ અમારે મન સંત જ છે, સંત એ જંગમ તીર્થ છે. સ્થાવર તીર્થો પૃથ્વી પર સ્થિર થઈને રહ્યા હોય, સ્થાવર તીર્થો પાસે આપણે જવું પડે, જંગમ તીર્થો આપણી પાસે સામેથી આવે. આજે પૂજ્યપાદ ગુરુજી અહીં આવ્યા છે, આજે શિકાગોવાળા ભક્તો ભાગ્યશાળી છે કે આજે ત્યાં પધાર્યા છે. ઠાકોરજી મહારાજ છે, પૂજ્યપાદ ગુરુજી છે, સંતો છે સાથે. જંગમ તીર્થ આપણા ઘરને પાવન કરવા, આપણી જાતને પાવન કરવા, આપણી આંખોને પાવન કરવા, આપણા કાનને પાવન કરવા સામેથી આવે છે. સ્થાવર તીર્થો પાસે આપણે સામેથી જવું પડે છે. સ્થાવર તીર્થો પાસે જવાથી આપણી વૃત્તિ બદલાતી નથી. જો સ્થાવર તીર્થો પાસે જવાથી વૃત્તિ બદલાતી હોત તો જેટલા સ્થાવર તીર્થોમાં જવાવાળા યાત્રાળુઓ છે ને એ બધાય પરત આવે ને તો પાક્કા ભગત થઈને આવ્યા હોત. સ્થાવર તીર્થો ક્યારેય પણ વૃત્તિને બદલી શકતા નથી. હા, સ્થાવર તીર્થોનું નિર્માણ એટલા માટે છે કે જીવાત્માઓ ત્યાં જાય. સ્થાવર તીર્થોમાં મહાપુરુષો અને મોટા પુરુષો રહેતા હોય, એના દર્શન થાય, એનો સમાગમ થાય અને એના સમાગમ દ્વારા જીવ પાવન થાય. ગંગામાં પાપ બાળવાની વૃત્તિ ચોક્કસ છે. અરે, ગંગામાં પાપને બાળવાની શક્તિ ચોક્કસ છે, પણ પાપની વૃત્તિ બાળવાની શક્તિ એ ગંગાજી પાસે નથી, એ ગંગાના કિનારે બેઠેલા કોઈ મહાત્માઓ પાસે હોય. હિમાલયના તીર્થોમાં જવાથી પાવન ચોક્કસ થવાય છે, પરંતુ
પાપ કરવાની વૃત્તિ એને બાળવા માટે તો હિમાલયની તળેટીમાં કે હિમાલયની ટોચ ઉપર બેઠેલા કોઈ મહાત્માઓનો સંગ કરવો પડે. મહારાજના પવિત્ર તીર્થોમાં જવાથી ચોક્કસ પાવન થવાય છે, પરંતુ કોઈ મોટા પુરુષો, કોઈ ભગવાનના સાચા સંતો પાસે બેસી સત્સંગ કરવાથી પાપ કરવાની વૃત્તિની નિવૃત્તિ થાય છે. માટે શ્રીજી મહારાજનો મત આનાથી મોટો કોઈ મત હોય જ નહીં. સર્વોપરી એવા મહારાજનો જે મત હોય એનાથી બીજો કોઈ અધિક મત હોય જ નહીં. મહારાજ કે અમારે મન સત્સંગનો, સત્સંગ તો એ સંતો જ છે. સંતથી વધારે અમારે કોઈ સત્સંગ નથી. સંત છે એ જ અમારો સત્સંગ છે. શાસ્ત્ર છે એ પણ સંતોના કરેલા છે. ગોપાળાન સ્વામીની પ્રકરણ 3:22 વાત તમારી પાસે હોય, ધ્યાનથી 1 વખત 2 વખત 3 વખત અઠવાડિયા 10 દિવસ સુધી રોજ વાંચજો. એક દિવસમાં નહીં સમજાઈ જાય, પણ 5, 10, 15, 25 વખત વાંચશો તો ઓટોમેટિક સમજાશે. પ્રકરણ 3, વાત નંબર 22, સદગુરુ ગોપાળન સ્વામીની વાતો. એની અંદર જે વાત છે એ વાતને વારે વારે વાંચીને પાકી કરવી. શ્રીજી મહારાજ કે દેવ, શાસ્ત્ર, સાધુ અને તીર્થ આ 4 સત્પુરુષના કર્યા થાય છે, પણ આ 4 કરીને સત્પુરુષ થતા નથી. સત્પુરુષ થકી આ બધું જ થાય. શાસ્ત્ર સત્પુરુષ થકી થાય. સત્સંગ કરવો છે પણ સંત નથી તો શું સત્સંગ થશે? સંત જ નથી તો સત્સંગ ક્યાંથી થાય? શાસ્ત્ર છે, શાસ્ત્રનો સંગ કરવો એ સત્સંગ છે. સત એવા ભગવાનનો સંગ કરવો એ સત્સંગ છે. સત્સંગની ચોક્કસ વ્યાખ્યા શાસ્ત્રોએ આવી કરી છે. પરંતુ એકલા શાસ્ત્રને લઈને એનો સંગ કરવાથી જો તરી જવાતું હોત તો શાસ્ત્રો મૂકેલા જ છે. શાસ્ત્રો વાંચીને બધાય એકાંતિક થઈ શકત, પરંતુ એકાંતિક ધર્મને જ્યારે સિદ્ધ કરવાની વાત શ્રીજી મહારાજ કરે છે ત્યારે પ્રથમના 60માં એક જ વાત કરે છે, એકાંતિક પુરુષ થકી જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય. જો શ્રીજી મહારાજને એકાંતિક પુરુષ સિવાય કાંઈક અધિક રાખવું હોત તો મહારાજે એમ કીધું હોત કે એકાંતિક ધર્મનું નિરૂપણ કરતું એવું કોઈ પણ શાસ્ત્ર હોય એ શાસ્ત્રનું વાંચન કરવાથી, એ શાસ્ત્રનું પૂજન કરવાથી, એ શાસ્ત્રની આરતી કરવાથી, એ શાસ્ત્રને સાથે રાખવાથી વ્યક્તિ એકાંતિક બની જાય. આવું એક પણ સ્ટેટમેન્ટ શ્રીજી મહારાજે નથી દીધું, એક પણ સ્ટેટમેન્ટ. સત એવા ભગવાન એનો સંગ કરવા માટે જો સત્પુરુષ વિના સત એવા ભગવાનનો સંગ થતો હોત, સત્પુરુષ વિના સત એવા ભગવાનનો સંગ થતો હોત તો શ્રીજી મહારાજ એમ ન કહેત કે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય. મહારાજ એમ ન કહેત ગરડા અંત્યના 27માં કે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માણ, નિષ્ને એવા 5 વર્તમાન જે સંતને વિશે દેખાય ત્યારે એમ માનવું એ સંતને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, અને એવા ભગવાનના સંતના વાતે કરીને, એના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો એને નિશ્ચય કહીએ. આવું મહારાજ ન કહેત, આવું ન કહેત. સત એવા ભગવાન એનો સંગ કરવાની અંદર જો સંતની જરૂર ન હોત તો સારંગપુરના 2માં મહારાજ એમ ન કહેત ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કરવા માટે. એ વચનાવતને પણ આખું વાંચો તો જ ખબર પડે. પણ ગોપાળન સ્વામીની પ્રકરણ 3:22 વાત 1 વખત 2 વખત 3 વખત એકસાથે 5-10 વખત ના વાંચતા ગોપાળન સ્વામીનો ડોઝ હેવી હોય, એટલે 1-2 વખત બહુ શાંત ચિત્તે વાંચવું, પછી 2 દિવસ વાંચવું, પછી પાછું 3 દિવસ વાંચવું, એ વાતને ઈદમ કરીને જો રાખી હોય તો મહારાજનું સ્વરૂપ કેવું સમજવું એ પણ સ્વામી એમાં સ્પષ્ટ સમજાવ્યું છે સર્વોપરીપણું, અને ભગવાનના સત્પુરુષનું સ્વરૂપ કેમ સમજવું એ પણ સ્વામી એમાં બહુ સ્પષ્ટ સમજાવ્યું છે. એ 2 સમજણ જે સ્વામીએ એ વાતમાં કીધેલી છે, એ વાત જેને દ્રઢ થયેલી હોય એને કોઈ દિવસ કલ્યાણના માર્ગમાં વિઘન ન આવે, ક્યારેય ન આવે. ગમે એવી પરિસ્થિતિ સર્જાઈ જાય તો એના કલ્યાણમાં કોઈ દી વિઘન નહીં આવે. એ 2 વાત જે સ્વામીએ કીધી છે
એમાં કોઈ પણ જગ્યાએ કાચપ રહેશે તો સ્વામી પોતે બોલ્યા છે કે આવું જેને ન ખબર પડે, આ વાતને જેને સમજતા ન આવડે તો એને કસર ઘણી રહી જાય, કાચું ઘણું રહી જાય. એ વાતને અને આ શ્રીજી મહારાજના સિદ્ધાંતને મહારાજ કે અમે તો એવું કહીએ છીએ કે સત્સંગ એટલે સંત, શાસ્ત્ર એટલે સંત. જ્યારે સંત મળ્યા એટલે શાસ્ત્ર મળી જ ગયું, શાસ્ત્ર મળી જ ગયું. હા, સંત શબ્દ જગતની જે વ્યાખ્યા છે એવી રીતે સંત શબ્દ નથી. ભગવું કપડું એ સંત શબ્દ નથી, લાલ કપડું જોયું એ સંત શબ્દને અનુરૂપ નથી. સંત એટલે શ્રીજી મહારાજ કહે છે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માન્ય, નિષ્ણેય, પંચ વર્તમાન અને ભગવાનનો અડગ નિશ્ચય, 64 લક્ષણ, દયા, કારુણ, કરુણા આદિ 64 લક્ષણ, એ ભગવાનના સાચા સંત છે. અને એવા જે સંત છે એ સંત શાસ્ત્ર થઈ શકે. એકાંતિક ધર્મ છે, એકાંતિક ધર્મને જે એવા સંત નથી થયા એને એકાંતિક ધર્મની પાછળ ચાલવું પડે છે. જ્યારે જેવો સંત બને છે એની એકાંતિક ધર્મ ધારીને રહે છે. એકાંતિક ધર્મને રહેવા માટેનું ઘર જ એવા સંત છે. જેવા સંત ન હોય તો અમારું ધર્મામૃત એમ કહે છે કે એકાંતિક ધર્મ આપોઆપ અદૃશ્ય થઈ જાય. એવા સંત અદૃશ્ય થયા, એકાંતિક ધર્મ પણ અદૃશ્ય થઈ જાય. એકાંતિક ધર્મને રહેવા માટેનું સ્થાન શાસ્ત્ર નથી, એકાંતિક ધર્મને રહેવા માટેનું સ્થાન એ ભગવાનના એવા એકાંતિક પુરુષો છે કે જે એકાંતિક ધર્મને ધારી શકે, એટલું જે કેપેબલ હોય એ એકાંતિક ધર્મને રાખી શકે. એવા જે સંત અને શાસ્ત્ર બે એક છે. ગોપાળન સ્વામી અને શાસ્ત્ર બેને જુદા ન કરાય. ગોપાળન સ્વામી એટલે બોલતું ચાલતું શાસ્ત્ર, ગોપાળન સ્વામી એટલે એ જ સ્વયં સત્સંગ, ગોપાળન સ્વામી એટલે એ જ સ્વયં તપ, મુક્તાનંદ સ્વામી, ગોપાળન સ્વામી આદિ એટલે એ જ મોટું તીર્થ, એ જ મોટું તીર્થ. જો એમનાથી મોટા કોઈ તીર્થો હોત, એમનાથી મોટા જો કોઈ તીર્થો હોત ને તો શ્રીજી મહારાજ તીર્થોમાં જઈને રોકાત. શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીના ચરણારવિંદમાં ન રોકાત. શ્રીજી મહારાજનું જીવન જ સંત પ્રધાન છે. શ્રીજી મહારાજનો એક એક શ્વાસ, શ્રીજી મહારાજની એક એક ક્રિયાની અંદર સંત પ્રત્યેનો અહોભાવ નીતરે છે. શ્રીજી મહારાજ રોકાત જ નહીં, તીર્થોમાં ન રોકાયા, મુક્તાનંદ સ્વામીના ચરણારવિંદમાં રોકાયા. કોઈ પણ વ્યક્તિને કોઈ બીજાને ઘડવા હોય ને તો એ પોતાના વર્તનથી બતાવે. મારું જીવન એ જ મારો સંદેશ, ગાંધીજીનું આવું સૂત્ર હતું ને, મારું જીવન એ જ મારો સંદેશ. જીવન એ જ સંદેશ શ્રીજી મહારાજે એવું જ રાખ્યું છે. પોતે આટલા વર્ષો સુધી આટલા તીર્થોમાં ફર્યા, મુક્તાનંદ સ્વામીના ચરણારવિંદમાં આવીને અટક્યા, એ મહારાજે પોતાના જીવનથી આપણને સંદેશો પાઠવ્યો છે કે ભગવાનના સંત છે એને એવી રીતે અધિક કરીને રાખવા, જેનેથી કારણ કે દેશ કાળ પ્રમાણે ક્યારે શું જરૂરિયાત છે સંતને ખબર હોય. શાસ્ત્રે તો બધું જ લખ્યું છે, શાસ્ત્રોમાં તો એટલા બધા પ્રાયશ્ચિતો લખ્યા છે, કોઈ પાપ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત લખ્યું છે. પણ શાસ્ત્રને બીજી ખબર ન હોય આગળની, કારણ કે શાસ્ત્રો જે તે સમયે લખાયા હોય, હવે એ વખતનો દેશ જુદો હોય, એ વખતનો સમય જુદો હોય, એ વખતની લોકોની તાસીર જુદી હોય, એ વખતનું બધાની વિચારધારા, એની શક્તિ, સહન બધું જ જુદું હોય. અત્યારે સમય આખો બદલાઈ ગયો હોય તો શાસ્ત્રમાં જે લખ્યું છે એ કરવા જાય તો વ્યક્તિથી એવું થાય એવું જ ન હોય. તો એ વખતે જે પૃથ્વી ઉપર પ્રગટ સત્પુરુષો હોય એ જે બતાવે એનું પ્રાયશ્ચિત છે. ભલે ને મોટું આખું પ્રાયશ્ચિત હોય, કોઈ જગ્યાએ પ્રાયશ્ચિત કોઈ પાપનું એવું લખ્યું હોય કે 12 મહિના સુધી આવું વ્રત કરે તો ચોખ્ખો થાય, પણ અત્યારે કોઈ ભગવાનના મોટા સાધુ હોય અને એમ કે ભલે એવું લખ્યું છે પણ તમે એક કામ કરજો, રોજ 5 દંડવટ કરજો ભગવાનને. એમાં 365 દિવસ જે વ્રત કરવાનું કીધું છે એની જગ્યાએ 5 દંડવટ તમે એક વર્ષ કરજો, અથવા તો એટલું જ કે એક વખત 5 દંડવટ ભગવાનને કર લો. તો ઓલું 365 દિવસ લખેલું જે છે ને શાસ્ત્રનું અને 5 દંડવટ છે ને, બે સેમ થઈ જાય. શાસ્ત્ર એ સમજાવવા માગે, શ્રીજી મહારાજ એ સમજાવવા માગે છે કે બધુંય સંતના વચનની અંદર આવી ગયું, તપ પણ સંતના વચનમાં આવી ગયું. પછી કોઈ મોટા સાધુ કે નકોરડો
હોય અને કોઈ મોટા સાધુ કે આજે નકોરડો નહીં, આજે તો જમી લો, તો જમી લીધું ને તો એ તપ થઈ ગયું. ગુરુજી કહે છે ને કે જેતપુરની અંદર શ્રીરી સ્વામી હતા મોટા સ્વામી, તો ત્યાં મંદિરનું કામકાજ ચાલતું હતું. એકાદશી હતી, હવે એકાદશી હોય એટલે હરિભક્તો પોતે બધું કામ કરતા હોય, ફરાળ ઉપર કેટલુંક થાય, પછી ખોરાકે મજબૂત જોઈએ ને, તો સ્વામી ફરાળ કરવા માટે લાડવા લઈ આવ્યા. તો હરિભક્તો કે પણ સ્વામી આજ તો એકાદશી છે. સ્વામી કે આજે તો આ એકાદશીનું ફરાળ જ છે કે જમી જાઓ જમી જાઓ. નિશંક રૂપે હરિભક્તો જમી ગયા. શું એકાદશી એની તૂટી ગઈ? શું એટલા મોટા સાધુને ખબર નહીં હોય કે આ એકાદશી છે? આજે ખાલી અનાજ બાજુ જોવે એકાદશી હતી એમ લખ્યું. એકાદશી એ ખાલી અનાજ રાંધવાનો સંકલ્પ થાય ને તોય પાપ, તો પછી એકાદશી અનાજ ખવડાવી દે, પણ મોટાની નજરની અંદર વ્યાખ્યા જુદી હોય. એને ભગવાનને ખબર હોય શાસ્ત્રને આ કેવી રીતે કયા સમયે કેમ એપ્લાય કરવું. હા, એ વાત નક્કી છે, મહારાજને મોટાની જે રીત હોય એ આપણે સામાન્ય ના અપનાવી લેવાય. એ એકાંતિક ધર્મને ધારી રહેલા જે મોટા પુરુષો છે, એ મોટા પુરુષો કે જેને એકાંતિક ધર્મ એનું જે ધારક છે, એવું જે છે એકાંતિક ધર્મનું જે પ્રતિબિંબ છે, એવા જે મોટા પુરુષ, એ ક્યારે કોઈ કાર્ય કરે એ આપણી માટે શાસ્ત્ર છે, એ જ તીર્થ છે. સરળ સ્વભાવના સંતોને દેખીને મહારાજે માવા ભગતને કીધું, મારો મત આવો છે કે બધું સંતો જ છે? સરળ સ્વભાવના સંતોને દેખીને સૌના મનમાં તેમને વિશે રુચિ થાય, અર્થાત સંતો બહુ ગમે છે. ભલેને કરોડો ઉપાય કરે તો પણ રુચિ વિના હેત થતું નથી. બધાને સરળ સ્વભાવના સાધુ ગમે. સરળ સ્વભાવના સાધુ છે એની વાત સાંભળવી ગમે, એને અનુસરવું ગમે. સંતો સૌના મિત્ર છે અને તેઓ મિત્ર ભાવે જ વચન કહે છે. જેમ ગંગા જગતને પવિત્ર કરે છે, તેમ સંતો પણ ત્રિલોકીને પવિત્ર કરી દે છે. ગંગાને પાવનકારી કીધી છે, એવી જ રીતે ભગવાનના સંતો છે એ ત્રિલોકીને પવિત્ર કરે છે. આપે રહે પવિત્ર હી જેહા, ઓર કુ કરે પવિત્ર હી તેહા, આપ મે હોવે ગુણ હી જૈસા, આપ મે હોવે ગુણ હી જૈસા, ઓર મે સો દેખ હી તેસા, ઓર મે સો દેખ હી તેસા. જો પોતે પવિત્ર હોય તો બીજાને પણ તે પવિત્ર કરે, અને પોતામાં જેવા ગુણ હોય તેવા ગુણ તે બીજામાં પણ દેખે છે. દુર્યોધનને આખા હસ્તિનાપુરમાં કોઈ હારો ના મળ્યો અને યુધિષ્ઠિરને કોઈ ખરાબ ના મળ્યો. જે પોતે ગુણિયલ છે એને બધે જ ગુણ દેખાય છે. ભગવાનના સંત એ પવિત્ર છે અને બીજાને પણ પવિત્ર કરે છે. સરળ સ્વભાવના હોય એટલે દરેકને એમાં હેત થઈ જાય. શ્રીજી મહારાજે હંમેશા વજન આપ્યું છે સાધુ માટે, સાધુતા ઉપર. જેટલી જેટલી સાધુતા, તમે જેમ ગ્રહસ્થ છો એમ તમારી પાસે રૂપિયા હોય, સંપત્તિ હોય, ઘર હોય, ગાડીઓ હોય, એ તમારી મૂડી છે, એમ સંત માટેની મૂડી સાધુતા છે. આધ્યાત્મિક માર્ગે તમારી મૂડી ભક્તિ છે. ભગવાનનો ભક્ત છે ભક્તિથી ભરપૂર હોય, એ તમારી માટે મૂડી છે. અમારી માટેની મૂડી અમારી સાધુતા છે. જેટલી અમારી પાસે સાધુતા વધારે એટલા અમે મૂડીવાળા કહેવાઈએ. બાકી બીજું ગમે તે હોય, બીજી ગમે તે વસ્તુ અમારી પાસે હોય, કળા હોય, વિદવત્તા હોય, બીજી ચાતુરી હોય, આયોજન શક્તિ હોય, એ બધું જ છે. આ લોકમાં એની વેલ્યુ બહુ છે, આ લોકમાં એની કિંમત બહુ છે. પરંતુ શ્રીજી મહારાજની નજરમાં ફક્ત એની કિંમત નથી, એની ઉપર જો સાધુતાનું કવચ હોય, એની અંદર જો સાધુતાનો પ્રવાહ હોય, એની અંદર જો સાધુતાનું બીજ હોય, તો એ બધું સબીજ બને છે, નહીં તો એ બધું જ જે છે એ બધું નિર્બીજ બને છે. તમારી પાસે ભગવાનની ભક્તિ હોય તો તમારી પાસેનું જે કાંઈ સંપત્તિ છે, તમારી પાસે જે કાંઈ બુદ્ધિ છે, તમારી પાસે જે કોઈ જગતમાં સત્તા છે, એ બધું જ
સબીજ બને છે. જો ભગવાનની ભક્તિ નથી, ભક્તિમાં બધું જ આવી જાય છે, સંત પ્રત્યેનો ભાવ, સત્સંગ પ્રત્યેનો ભાવ, બધું જ આવી ગયું. એ જો નથી તો બાકીની જે સંપત્તિ છે નિર્બીજ છે, એ લુખું છે, એમાં કાંઈ લેવાનું નથી. આ બેય બાજુનું આપણને મમુક્ષુ તરીકે ખ્યાલ સંપૂર્ણ હોવો જોઈએ કે આપણી મૂડી આ જ છે, આપણે આના સહિત જીવવાનું છે અને આના સહિત મરવાનું છે. આ જો આપણી પાસે છે તો આપણું કશું લૂંટાયું નથી, આ જો આપણી પાસે નથી તો આપણું બધું જ લૂંટાયું છે, બધું જ હોવા છતાં બધું લૂંટાયું છે. માટે અહીંયા આગળ કહે છે કે ભગવાનના એવા સંત છે એના સ્વભાવને દેખીને બધાને પ્રીતિ થઈ જાય. એકવાર એક ગામની અંદર સંતો સત્સંગ કરાવવા માટે ગયા. મોટા મોટા વિદ્વાન સંતો, ભણેલા ગણેલા, શાસ્ત્રોના પ્રમાણોથી વાતો કરે એવા ગયા. ગર્ભવાસના દુઃખોનું વર્ણન કર્યું, જન્મ મરણનું વર્ણન કર્યું, પાપ મનુષ્યો જે કરે એ બધું યમપુરીનું વર્ણન કરીને જે દુઃખ ભોગવવા પડે એની બધી વાત કરી. મનુષ્યોને, જીવાત્માઓને ભગવાન સ્વામિનારાયણ અંતકાળે લેવા આવે છે એ બધી વાત કરી. આવું બધું ભગવાનનું ભજન કરવું, આ બધી વાતો કરી. પણ થયું એવું કે નિરાશ થઈને પાછા આવ્યા, કોઈ ભગવાનનો ભગત થયો નહીં. શ્રીજી મહારાજને કહેવા લાગ્યા, મહારાજ એ ગામમાં કોઈથી સત્સંગ થાય તેમ નથી. અમારાથી ના થાય તો કોઈથી થાય. ઘણી વખત એવું હોય છે કે અમુક વસ્તુ અમુકથી ના થાય ને અમુકથી થઈ જાય. હવે અમારાથી ના થયું તો બીજાથી થાય જ કેમ? માટે હવે તો ગામમાં કોઈ સંતથી સત્સંગ થાય તેમ નથી એમ ગર્વથી બોલ્યા. ત્યારે સભામાં સંગીતને જાણનારા સંતો બેઠા હતા. આ સાગર મંથનમાં લખેલું ચરિત્ર છે. તેઓને મનમાં થયું, આપણને મહારાજ કહે ને તો એક ગામમાં જઈને અનેક પ્રકારના રાગ રાગીનીઓ ગાઈને લોકોને ખુશ કરી દઈએ અને તેઓને આપણી સાથે હેત થશે, પછી મહારાજનો નિશ્ચય કરાવી દેશું એટલે સત્સંગી થઈ જશે, રાગ રાગીની ગાશું, બધા ભેગા થશે, પછી તો હેત થશે જ ને. મહારાજે એના સંકલ્પ જાણીને મોકલ્યા કે જાઓ ત્યારે તમે હવે ઉપડો પીપુડા લઈને. સંતો બધા ગયા, ગામના ચોરામાં જઈને ઉતર્યા, સંગીત શરૂ કર્યું, અનેક પ્રકારની કળાઓ રજૂ કરવા લાગ્યા. સાંભળીને બધા લોકો ભેગા થવા લાગ્યા, સાંભળવા લાગ્યા, દરરોજ જઈ સંગીત સાંભળવા બધા આવવા લાગ્યા. એક દિવસ અમુક લોકો બીજાને કહેવા લાગ્યા, આ મહાત્માઓ કેટલું સરસ વગાડીને ગાય છે, કેમ આમ આમ કહેવા લાગ્યા એકબીજાને. ત્યાં અમુક લોકો એવું બોલ્યા, એમાં શું નવાય, આના કરતાં પણ થોડા સમય પહેલાં નાટકવાળા આવ્યા હતા ને એ બહુ સારું ઉગાડતા હતા ને ગાતા હતા. લો, આવી દશા થઈ. આ શબ્દો સંતોએ સાંભળ્યા ને સંગીત બંધ કરીને વાતો કરવા લાગ્યા. ત્યાં તો લોકો ઊભા થઈ ગયા, ઘેર જતા રહ્યા. સંતોએ ગઢપુર આવીને મહારાજને કહ્યું, એ ગામમાં અમને ભાટ ચારણ જેવા સમજીને સંગીત સાંભળવા આવે છે પણ સત્સંગી થવા કોઈ તૈયાર થતું નથી. ત્યારે મહારાજ બોલ્યા, તમોને ભણેલા સંતો અહંકારને સાથે રાખીને ગયા તેથી કોઈ સત્સંગી થયા નથી. તમને તમારી વિદ્યાનો ગર્વ હતો તેના કારણે તમારા ઉપદેશની અસર થઈ નહીં. હવે જોજો તે ગામમાં કેટલો સત્સંગ થાય છે. અને પછી મહારાજે અપારાનંદ સ્વામી અને સાંત્વનાનંદ સ્વામીને પોતા પાસે બોલાવ્યા અને ગામડામાં જવાનું કહ્યું. બંને સંતો ઊભા થયા. મહારાજને કે મહારાજ અમે જઈને શું કરશું? નહી સાધન બલ વચન ચાતુરી, નથી અમને કઈ હારું બોલતા આવડતું, નથી ગાતા આવડતું, નથી વગાડતા આવડતું, શું કરશું અમે પ્રભુ ત્યાં જઈને? મહારાજ કે જે અહીં કરો છો એ ન્યા કરજો. અહીં શું કરો છો? મહારાજ બસ તમારામાં વૃત્તિ રાખીને ભજન કરીએ છીએ, બસ એ જ કરજો ને. તમે ન્યા જઈને તમારે એ જ કરવાનું છે અને તમારી પાસે કોઈ આવે ત્યારે એને એટલું કહેવાનું, ગઢપુરમાં ભગવાન પ્રગટ બિરાજે છે, ભગવાનનું ભજન કરવું જોઈએ, આટલી વાત કરવી. સંતો કે પણ મહારાજ આ સંતો આટલું બધું કરીને આવે, મહેનતને કાંઈ ના થયું, અમે ન્યા જઈને બેસું, અમને કોણ માનશે? મહારાજ કે તમે જાઓ ને, તમે જે અહીં કરો છો ન્યા કરવાનું. સંતો ગયા. બંને સંતો મહારાજની આજ્ઞા લઈને ગયા. પાદરની અંદર એક વડ હતો, ત્યાં નિવાસ કરીને ધ્યાનમાં બેઠા. ખેતરને વાડીએથી ગામના લોકો ઘેર આવતા સંતોને ધ્યાનમાં બેઠેલા જોયા. બીજે દિવસે પણ એવું જ ભજન કરતા જોયા. પછી બધા ધીરે ધીરે પાસે બેસવા લાગ્યા. આગેવાનોએ આવીને સંતોને ધ્યાનમાંથી જગાડીને બધું પૂછ્યું. સંતો કે ભગવાનનો અવતાર પૃથ્વી પર થયો છે, ભગવાન હાલ ગરડા ગામમાં છે,
જે મનુષ્ય એમના અનુયાયીઓ થાય એમને અંધકાળે અક્ષરધામમાં લઈ જાય છે. આ વાત સાંભળતા તો બધાને હૃદયમાં ઉતરવા લાગી, કંઠ્યો બંધાવા લાગ્યા. અને સંતો થોડા સમયની અંદર મહારાજ ત્યાં ગઢપુરમાં બિરાજમાન હતા ત્યાં સંતો આખો સંઘ લઈને આવ્યા. લો, એટલે વિહારીલાલજી મહારાજે પણ લખ્યું છે, ક્યાં સૂર્ય કાંઈ ઉપદેશ દે છે તથાપિ તેના ગુણને નમે છે, સભા જીતે શાસ્ત્ર સમસ્ત જાની, વદે સુસાહિત્ય સમેત વાની, ધર્મ પ્રવૃત્તિ નહીં તેથી થાય, વાચાળતે વિશ્વ વિશે ગનાય, સાધુ વિશે ધર્મ જનાય સારો, ત્યાં સુધી સત્સંગનો થનારો. જ્યાં સુધી ભગવાનના સંતે સરળ સ્વભાવના ધર્મનિષ્ઠ હોય, એકાંતિક ધર્મને ધારવાવાળાને માર્ગે ચાલેલા જો હોય તો એના થકી સત્સંગ થાય. માવા ભગતને મહારાજ આ વાત કહે છે, સદ્ધર્મવાળા શુભ હોય સંત, એનાથી સત્સંગ વધે અનંત, ભલે ભણ્યા કે ન ભણેલા હોય તેના થકી થાય સમાસ તોય. ભણેલો હોય કે ના ભણેલો હોય, પણ જો સાધુતાવાળો હોય, સંતના ગુણને કેળવેલા હોય, સદગુરુના નેતૃત્વ નીચે સદગુરુના અથોડા ખાઈ ઘડાયેલો હોય તો એવા આદર્શ સંત થકી સત્સંગ થાય. મહારાજ માવા ભગતને કહે છે, જે પવિત્ર છે એ બીજાને પવિત્ર કરે. તમે જે કીધું કે સંત વાત કરે છે ત્યારે સામેનાના હૃદયમાં ઉતરે છે, એની પાછળનું કારણ એ છે, અમારા જે સંત છે એ સંત અમને ધારીને, એ સંત અમારા માટે જ કેવળ નિષ્કામ ભાવે અમને ઓળખાવા માટે વાતો કરે છે, એ પોતે પવિત્ર રહે છે, બીજાને પણ ગુણ્યલ અને પવિત્ર જોવે છે. બીજામાં અપાર અવગુણ હોય તેને સંતો લગાર પણ જોતા નથી. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. બીજાના અવગુણને બિલકુલ જોતા નથી. નિષ્કુળાનંદ સ્વામીએ જે પ્રકરણ બીજામાં સંતનું જે સૌથી મોટું લક્ષણ, સંતનું જે લક્ષણ લખ્યું છે, સૌથી મોટું લક્ષણ, સુની પાર કા દોષ ને ડાટે તે જીવન આરુડા થવા માટે, સુની પાર કા દોષ ને ડાટે તે જીવન આરુડા થવા માટે. બીજાના પાર કા દોષને ડાટી દે એ જીવનું રૂડું થવા માટે. એક વાત બહુ નક્કી છે, કોઈનો દોષ આપણે જ્યારે જોઈએ ને ત્યારે એ દોષનો આવિર્ભાવ હંમેશા વ્યક્તિમાં થતો હોય છે. જો એ દોષને ઉપર છલ્લો જોઈને એને કાઢી નાખવામાં ન આવે તો, અથવા તો એ દોષને યથાયોગ્ય જગ્યાએ આપણે એના હિતે જ છું છે, યથાયોગ્ય જગ્યાએ પહોંચાડીને આપણી જવાબદારી પૂરી થઈ ગઈ, એની અંદર માઇન્ડ ન લઈ જાય તો, નહીં તો બીજાનો અવગુણ જેને જોયો એ અવગુણને અતિશય લીધો એટલે એની અંદર એ આવી જાય. પણ ત્યાં આગળ લક્ષણ બહુ સરસ લખ્યું છે, સુની પાર કા દોષ ને ડાટે તે જીવન આરુડા થવા માટે, ઉરે અધર્મનો નહીં પ્રવેશ એવા સંતને નામો શીશ. દોષને જાણે, દોષને ડાટે, દોષને ડીપ થી જાણીને ડીપથી ડાટે અને ટાળે તો પણ એના હૃદયની અંદર દોષ પ્રવેશ કરવા સમર્થ ના થાય એ ભગવાનનો સાચો સંત છે. નહીં તો કોઈનો દોષ જાણી શકાય છે એ બહુ સહેલો છે, પરંતુ એ દોષનો આવિર્ભાવ આપણી અંદર ન થાય એ સામાન્ય જીવની તાકાત બહારની વાત છે. એ કેવળ ભગવાનને ધારી રહેલા જે ભગવાનના સંત હોય એમાં જ એવી શક્તિ છે જે બીજાના દોષને દાટી શકે છે, બીજાના દોષને ટાળી શકે છે, અને એ દોષ એ સંતને અડવા માટે ક્યારેય સમર્થ થતો નથી. એ સૌથી મોટું ચમત્કારી લક્ષણ ભગવાનના મોટા સંતનું છે. મોટા સંતને ઓળખવા માટેના ઘણા બધા ઉપાયો છે, એમાંનો એક ઉપાય એ પણ છે,
અનેકના દોષને, જીવ જીવના દોષને જાણતા હોય, અંતર્યામી છે. મેં હું ઘણી વખત કહું છું, ભગવાનને, ભગવાનના મોટા સાધુ એ એક્સરે મશીન છે, એ ફોટો કેમેરો નથી, એ એક્સરે છે. અંદરનું લે છે, સીધું અંદરનું લે છે, પણ છતાં પણ લેઝર સર્જરી કરે છે. એક્સરે જોવે છે અંદરનું, લેઝરથી જ દેખાય છે, અને લેઝર સર્જરી કરે છે બહાર કોઈ પણ પ્રકારની વાઢકાપ કર્યા વિના અંદરનું સર્જન કરે છે, એ ભગવાનના સંત છે. સંતનો દાખલો એ આપણી નજર બહારની વાત છે. સંત કોઈ સંત છે, કોઈ સદગુરુ છે, એને જે આપણો આમ ગ્રાફ બનાવ્યો હોય છે ને, એની ખબર આપણને પણ નથી હોતી. માખીમાંથી સ્વામી કે સૂર્ય જેવો આ જીવને કરવો છે, માખીમાંથી સૂર્ય જેવો. તે માખીમાંથી સૂર્ય જેવો સ્વામી કે કરવો, દાખલા વિના ના થાય, અને દાખલા વિના ના થાય પણ દાખલાનો આખો પ્લાન હોય. એ મોટાએ માખી જેવા આપણા જેવા જીવને પકડ્યા અને આપણને અનાદિ મુક્ત જેવા વડવાનળ અગ્નિ જેવા બનાવ્યા છે. માખી જેવા જીવને વડવાનળ અગ્નિ જેવો કરવો છે તો પ્લાનિંગ વિના થાય? એનો કેટલો પ્લાન એને પોતાના માઇન્ડમાં સેટઅપ કર્યો હોય, અને એક એક સ્ટેપ ઉપર આપણને કેટલી બધી પ્રકારથી એ મહેનત કરીને ત્યાં લઈ જવા મહેનત કરતા હોય. કદાચ આપણે આડોડાઈ કરીએ તો આપણને હાથે જોડતા હોય. આપણે આડોડાઈ કરીએ, પેલું છોકરું હોય એને માને લઈ જવું હોય ક્યાંક, પણ પેલું છોકરું એવું હોય ને તો પાટા મારે માને, તોય માં એને કેડમાં નાખીને હાલને બેટા કરીને લઈ જાય. એમ સંત છે ને, હાથ જોડીને આપણા પાટા ખાઈને, સ્વભાવરૂપી પાટા ખાઈને સદગુરુ છે એ આપણને ત્યાં સુધી લઈ જાય. સંતનું પાત્ર એ આપણે જેટલું સમજીએ છીએ સહેલું, એટલું સહેલું નથી. જે ખરેખર સાચો સંત છે, જે ખરેખર પરમ હિતકારી છે, જેને જીવ પ્રાણી માત્રના હિત સિવાય બીજું કાંઈ કરવું નથી, જેને પરમાત્મામય રહીને બીજાને પરમાત્મામય કરવા છે, એવા સંત, એની જે વિચારધારા, એનું જે લેવલ, એની જે સ્થિતિ, એને આપણે ન જાણી શકીએ. ભલે ને આપણે કરોડો જન્મ ભેગા રહીએ તો પણ ન જાણી શકીએ. જો જાણી શકાતું હોત તો ગુણાતીતાનંદ સ્વામી કે પૂછ્યું કે મોટાનો અભિપ્રાય જણાય કે ન જણાય? સ્વામી કે જણાય જ નહીં. તો કે પણ કંઈ કરે તોય ના જણાય? સ્વામી કે કોઈ દી જણાતો હશે? સૂર્યનો અભિપ્રાય માખી જાણી શકે? એમ મોટાનો અભિપ્રાય તો જણાય જ નહીં. તો કે પણ જણાય ક્યારે? તો કે અનુગ્રહ કરે ત્યારે. એ મોટાની કેટલી અનુવૃત્તિમાં રહીએ, કેટલું બધું એને આપણી અંદર મુમુક્ષુતા દેખાય ત્યારે એનો અનુગ્રહ થાય, ત્યારે આપણને થોડા કંઈક દર્શન થાય કે આટલો દાખલો મોટા સંતનો હોય. એવા જે સંત છે એ જીવના અવગુણને જોતા નથી. અવગુણને જો જોવે તો સંત કોઈનું કલ્યાણ કરી જ ન શકે. એ તો અવગુણને દાટે, દાટ્યા પછી એને ટાળે, ટાળે. આપણી અંદર અવગુણ હોય ને તો એ આપણને ગુણવાળા જ બતાવે, આપણું વર્ણન ગુણ ગુણે યુક્ત જ કરે, આપણી આગળ વાત કરે ને તો એ ગુણની જ વાત કરે, અને અવગુણને ટાળવા માટેના પ્રયત્નમાં હોય. એવા હોય, બહુ અઘરું પાત્ર છે. એક માં પોતાના દીકરાનો ઉછેર કરે ને એ જેટલું કઠણ છે ને. માને પેટમાં બાળકને રાખીને એની એને પ્રસૂતિની પીડા સહન કરીને પછી એને મોટો કરવા માટેનો જે માનો દાખલો છે ને, એનાથી અબજો ગણો દાખલો એક સદગુરુને, એક મુમુક્ષુને અનાદિ મુક્ત બનાવતા એના પ્રસૂતિ કરતાં અબજો ગણી પીડા એની વેઠવી પડે છે. અબજો ગણી પીડા, અબજો ગણી. અને એ જે કાર્ય એવા મોટા કરતા હોય ને, એનો અનુભવ એને જ હોય, મને કે તમને ન હોય. આપણે તો થોડુંક જોયું, સાંભળ્યું, બોલીએ, પણ જે અનુભવ એને હોય એ આપણને ન હોય. જે અવગુણોને જુએ છે તેઓ તો અસંત સ્વભાવના હોય છે, અને તેવા અસંત ઉપર કોઈને ભાવ થતો નથી. મહારાજ માવા ભગતને કહે છે, જે સંત છે ને, બીજાના અવગુણને દાટે છે ને, અને બીજાના અવગુણને ટાળે છે ને, ક્યારે એની લેઝર સર્જરી કરે છે એને ખબર પડતી નથી, પણ એને એમ એટલી ખબર પડી જાય કે કંઈક હતું ને કંઈક ટળી ગયું, કંઈક પ્રોબ્લેમ હતો, ટાળી નાખ્યો, ખબર પડી નહીં કેવી રીતે ટાળી નાખ્યો. એને સંત ઉપર ભાવ થાય, સંત ઉપર ભાવ થાય, અને અવગુણ જ એનો જે અવગુણ છે એની ઉપર જ માર માર કરે, અને એને કોઈ રીતે મદદરૂપ થાય એવું કશું જ ન થાય તેવા સંત ઉપર કોઈને ભાવ થતો નથી. કહેતા સાધુ સ્વભાવ એ જ છે જે બીજામાં ગુણના દર્શન કરે, અસંત સ્વભાવ, અસાધુ સ્વભાવ એ જ છે જે બીજામાં અવગુણ જોવે છે. પણ સાચા સંત બીજાના અવગુણને ટાળવામાં મદદરૂપ થાય છે, એવી વાત અહીં આગળ મહારાજ માવા ભગત આગળ કરે છે. હજુ પણ મહારાજ ખૂબ સુંદર વાત માવા ભગત સાથે કરે છે, એ વાતને આપણે
આવતીકાલે સાંભળશું. અહીંયા આગળ 18 કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજ